નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલયના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું દુર્ગા પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આજે આપણે વિજ્ઞાન વિષય ભણીશું. એની અંદર ચેપ્ટર નંબર 2 છે અને ચેપ્ટરનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો આજે આપણે લેક્ચર 6 ભણીશું. લેક્ચર 6 નો ટોપિક છે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ આજે આપણે જોવાનું છે. ઓકે, લેક્ચર 5 ની અંદર એસિડ ધાતુ સાથે અને એસિડ બેઝ ધાતુ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ આજે એક લેક્ચર 5 ની અંદર જોયું હતું. હવે લેક્ચર 6 ની અંદર ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ જોવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપેલું છે ધાતુ કાર્બોનેટ એટલે કોઈ પણ ધાતુ, એક્ઝામ્પલ તરીકે Na2CO3, સોડિયમ કાર્બોનેટ, આ થયું ધાતુ કાર્બોનેટ. બીજું છે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે ઉદાહરણ તરીકે લઈએ ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાય કાર્બોનેટ પણ તમે કહી શકો. ઓકે, હવે આ બંનેની એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. આજે આપણે HCl સાથે પ્રક્રિયા કરીશું. તમે HCl ની જગ્યાએ બીજો કોઈ પણ એસિડ લઈ શકો. ઓકે, તો ચલો હવે આ જે આકૃતિ દોરેલી છે આવી રીતે તમારે પ્રયોગ કરવાનું છે. આની અંદર શું કરવાનું છે ટૂંકમાં સમજી લો, પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે, એને આવી રીતે સ્ટેન્ડ પર ગોઠવવાની છે. હવે આ કસનળીની અંદર સોડિયમ કાર્બોનેટ લેવાનું છે. ઓકે, Na2CO3 લઈશું. અહીંયા કીધું એ પ્રમાણે કે ધાતુ કાર્બોનેટ Na2CO3 લેવાનું છે અને એની અંદર કોની સાથે પ્રક્રિયા કરવાની છે, એસિડ સાથે. એટલે આપણે અંદર ઉમેરીશું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એ સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એકબીજા સાથે પ્રક્રિયા કરશે. હવે આ બંને એકબીજા સાથે પ્રક્રિયા થવાથી અહીં CO2 ઉત્પન્ન થશે. આ ઉત્પન્ન થયેલો CO2 આ વિમોચન નળી મારફતે આ બીજી ટેસ્ટ ટ્યુબ રાખેલી છે એની અંદર CO2 વાયુ આવશે. ઓકે, હવે જુઓ આ બીજી ટેસ્ટ ટ્યુબની અંદર શું રાખેલું છે, તો આની અંદર છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે અહીંયાથી CO2 આની અંદર આવ્યો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે એટલે શું બનાવશે, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 બનાવશે. ઓકે, CaCO3 ના સફેદ અક્ષેપ મળશે. વધારે પ્રમાણમાં CO2 અહીંયાથી ઉત્પન્ન થતું હશે અને આ બીજી ટેસ્ટ ટ્યુબની અંદર આવતો જ રહેશે. એટલે CaCO3 માંથી કેલ્શિયમ કાર્બોનેટ માંથી શું બની જશે, CaHCO3 ટ્વાઇસ બની જશે, એટલે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બની જશે. ફરીથી સમજી લો, સોડિયમ કાર્બોનેટ લેવાનો છે, એની અંદર એસિડ ઉમેરવાનું છે, CO2 વાયુ ઉત્પન્ન થશે, એ વિમોચન નળી મારફતે અહીં બીજી ટેસ્ટ ટ્યુબ રાખેલી છે એની અંદર પસાર થશે. આ ટેસ્ટ ટ્યુબ ની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રાખેલો છે. હવે અહીંયાથી CO2 અને અહીંયા છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એ પાછા એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને નવો પદાર્થ બનાવશે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. હવે કેલ્શિયમ કાર્બોનેટ એ સફેદ પદાર્થ, સફેદ અક્ષેપ હશે, અહીંયાથી CO2 ઉત્પન્ન થતો જશે એટલે આ CO3 પાછો સામાં રૂપાંતરિત થઈ જશે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ CaHCO3 ની અંદર રૂપાંતરિત થઈ જશે. ઓકે, એટલે આ પરથી નક્કી કરી શકાય કે ધાતુ કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થવાથી શું બને છે, ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. આની અંદર 6 સ્ટેપ આપેલા છે અને નીચે સમીકરણ આપેલું છે. તો જુઓ આપણે લેક્ચર 5 ની અંદર કીધું હતું એ પ્રમાણે કે આકૃતિની અંદર જે પ્રમાણે તમે નંબર લખ્યા હોય એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે.
तो जुओ एक नंबर अहीं आपेलो छे सोडियम कार्बोनेट ओके अने कसनळी एटले शुं करवानुं छे कसनळी नी अंदर सोडियम कार्बोनेट लेवानो छे अने आकृतिमां दर्शाव्या मुजब साधनोनी गोठवणी करो। એટલે આ રીતે તમે એક પોઈન્ટ બનાવી શકો કે જુઓ સૌ પ્રથમ એક કસ નળી લો તેમાં સોડિયમ કાર્બોનેટ Na2CO3 કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે NaHCO3 0.5 ગ્રામ લઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો ઓકે। હવે આપણે બે સાથે પ્રક્રિયા કરવાની છે તો ધાતુ કાર્બોનેટ Na2CO3 અને બીજી પ્રક્રિયા છે NaHCO3 એટલે અત્યારે હાલ આપણે Na2CO3 અને HCl ની પ્રક્રિયા કરી છે ઓકે। આખી પ્રોસેસ પૂરી થઈ જાય પછી Na2CO3 ની જગ્યાએ તમારે શું લેવાનું છે NaHCO3। હવે આ બંને એકસાથે જ પ્રક્રિયા આપે છે માટે તમે અહીં અથવા લખી શકો સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આ બંનેમાંથી તમે કોઈ એક પદાર્થ લઈ શકો ओके। बनने पदार्थ तो लाई ना सकते कारण कि कोणी साथे प्रक्रिया करवानी छे एसिड साथे प्रक्रिया करवानी छे એટલે અત્યારે આપણે Na2CO3 ની એસિડ સાથે પ્રક્રિયા છે ઓકે। એટલે અહીં લખ્યું છે કે સૌપ્રથમ એક કસ નળી લો તેમાં સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 0.5 ગ્રામ લઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો ओके। चलो बे नंबर अहीं आपेलू छे मंद हाइड्रोक्लोरिक एसिड अने थिसल गरणी ओके। એટલે આના પરથી કયું વાક્ય બનશે કે થિસલ ગરણી દ્વારા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એની અંદર ઉમેરો ઓકે। એટલે આ જે ગરણી દ્વારા અહીં તમારે શું કરવાનું છે HCl આ કેસ ફર્સ્ટ નળીની અંદર દાખલ કરવાનું છે। તો જુઓ બીજો પોઈન્ટ હવે થિસલ ગરણી દ્વારા આશરે 2 ml મંદ HCl ઉમેરો આની અંદર શું મેળવવાનું છે HCl ઉમેરવાનું છે। ચલો ત્રીજો પોઈન્ટ ની અંદર લખેલું છે CO2। હવે વિચારો કે સોડિયમ કાર્બોનેટ લીધું છે એની અંદર HCl ઉમેર્યું હવે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા તો થશે જ। હવે રાસાયણિક પ્રક્રિયા થાય તો કયો વાયુ ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ। તો ત્રીજો પોઈન્ટ તમે એવી રીતે લખી શકો કે Na2CO3 અને HCl વચ્ચે પ્રક્રિયા થવાથી CO2 વાયુ બને છે ઓકે। અહીં CO2 વાયુ બની ગયો। હવે ચોથો પોઈન્ટ અહીં શું લખ્યું છે વિમોચન નળી। તો હવે CO2 વાયુ ઉત્પન્ન થયો છે એ વિમોચન નળી દ્વારા બીજી કસ નળીની અંદર કે જેની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ રાખેલું છે એની અંદર આવશે ઓકે। ફરી સમજો અહીં CO2 આ નળી મારફતે અહીં બીજી ટેસ્ટ ટ્યુબ રાખેલી છે એની અંદર આવશે। બીજી ટેસ્ટ ટ્યુબ ની અંદર કોનું દ્રાવણ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું એટલે જુઓ ચોથો પોઈન્ટ ઉત્પન્ન થતો CO2 વિમોચન નળી દ્વારા બીજી કસ નળી કે જેમાં CaOH twice નું રાખેલ છે તેમાં દાખલ થાય છે એટલે CaOH twice નું શું હશે અહીં દ્રાવણ CaOH twice નું અહીં દ્રાવણ રાખેલું છે એની અંદર આ CO2 આની અંદર દાખલ થશે। હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને અહીંથી CO2 એ બંને ભેગા થશે અહીં તો અહીં પ્રક્રિયા તો થશે જ ને બંને ભેગા થાય તો બંને ભેગા થશે અને અહીં પ્રક્રિયા થશે। પ્રક્રિયા થવાથી એટલે કે CO2 અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બનશે એટલે જુઓ પાંચમો પોઈન્ટ હવે CO2 અને CaOH twice એટલે અહીંયાથી CO2 આવ્યો અને અહીંયા હતો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। હવે CO2 અને CaOH twice એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 ના સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે એટલે થોડી વાર માટે તમને સફેદ અવક્ષેપ ઉત્પન્ન થતા દેખાશે જેમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા પાણીમાં દ્રવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે CaHCO3 twice બને છે ઓકે। ખ્યાલ આવી ગયો CO2 અહીં આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે એટલે શું બનશે કેલ્શિયમ કાર્બોનેટ એના કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ થોડા ક્ષણ માટે તમને દેખાશે
CO2 અહીંયાથી વધારે પસાર થતો જશે એટલે શું બની જશે CaHCO3 રાઈટ સફેદ અવક્ષેપ દૂર થશે તમને પાણીમાં દ્રવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જોવા મળે છે ઓકે વે નિર્ણય આવું કરી શકાય કે ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર પાણી અને CO2 બને છે એ જુઓ નિર્ણય કે ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર પાણી અને CO2 વાયુ બને છે ઓકે હવે આ જે સમગ્ર પદ્ધતિ લખી એને તમે સમીકરણ સ્વરૂપે પણ રજૂ કરી શકાય ઓકે તો સમીકરણ જોઈએ Na2CO3 એટલે કે અહીં લીધો તમે સોડિયમ કાર્બોનેટ એની અંદર શું ઉમેર્યું HCl એટલે પ્લસ HCl gives NaCl H2 અને CO2 એટલે NaCl એ શું છે ક્ષાર છે પાણી અને CO2 એટલે આગળ જોઈએ પ્રમાણે કે ક્ષાર પાણી અને CO2 વાયુ બને છે એટલે અહીં ક્ષાર NaCl પાણી H2 અને CO2 વાયુ બને છે ઓકે જો તમે NaCO3 લીધું હોત તેની પ્રક્રિયા આવી હોત NaCO3 વત્તા HCl gives NaCl plus H2O plus CO2 ઓકે હવે જુઓ CO2 અહીંથી CO2 આવે છે અહીં શું રાખેલું છે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે શું બનશે CaCO3 plus H2O ઓકે CA અહીંયાથી CO3 ઉમેરાશે નહીં શું બનશે H2O હવે CaCO3 H2O ની અંદર ટેસ્ટ ટ્યુબની અંદર જ CaCO3 H2O વધારે પ્રમાણમાં CO2 અંદર દાખલ થશે એટલે શું બની જશે CaHCO3 ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તમે કેલ્શિયમ બાયકાર્બોનેટ પણ લખી શકો એટલે આ જે સમીકરણ લખ્યું છે અહીં લખ્યું છે જુઓ CO2 પ્લસ CaOH ટ્વાઇસ એટલે શું બનશે CaCO3 પ્લસ H2O હવે CaCO3 ને H2O લેવાનું છે તો અહીં લખી દીધું CaCO3 H2O કારણ કે ટેસ્ટ ટ્યુબની અંદર ઓલરેડી છે જ અને વધુ પ્રમાણમાં CO2 આવશે એટલે પ્લસ CO2 એટલે શું બનશે CaHCO3 ટ્વાઇસ એટલે આનું નામ થશે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ફરીથી સમજી લો સોડિયમ કાર્બોનેટ એની અંદર એસિડ ઉમેર્યું HCl CO2 ઉત્પન્ન થયો અહીં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રાખેલું હતું એની સાથે પ્રક્રિયા કરી એટલે એને બનાવી દીધું CaCO3 વધારે CO2 પાસ કર્યો તો શું બની ગયું કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે તમે આ પદ્ધતિ પરથી નક્કી કરી શકો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર પાણી અને CO2 બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો